you, Dinner Uncle. Lina aunty che? Bhajan gaavu che? सजानंद स्वामी महाराज नी जय। कृपा करो मुझ परे सुख निधि सहजानंद, गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। हे अक्षर पुरुषोत्तम जे पृथ्वी ऊपर पधारिया, अनेक जीव उद्धार वा मनुष्य तन धारी रया। प्रगट पुरुषोत्तम छे सुख रूप सहजानंद, मूल अक्षर एज छे स्वामी गुणातीतानंद। एबे उना गुण गाववा विचार करे छे मती, गति आपो ए अभी फेर फार नव रहे रती, गति आपो ए अभी फेर फार नव रहे रती। सजानंद स्वामी महाराज नी जय जय जय। काकाजी महाराज प्रागट्य महोत्सवनी जय। It's a special day for all of us. આપણે કાકાજીનો 97th બર્થડે કે પ્રાગટ્ય દિન આપણે અહીંયા આગળ ઉજવવા ભેગા થયા છે. કાકાજી, વી આર ડિવોટીઝ ઓફ કાકાજી, આપણે કાકાજીના ભક્ત છે. કાકાજી આપણા પ્રભુ કહેવાય, યુ નો. એટલે સહેજે અંદરથી આપણને બધાને એવો ભાવ રહે કે આવા શુભ દિવસે એમના માટે શું ન થાય કે શું ન કરીએ. ઇફ આઈ લુક એટ માય લાઈફ, ફ્રોમ નાનપણથી મને ક્રાંતિકારી લોકો બહુ ગમે, કે પીપલ હુ આર રેવોલ્યુશનરી, યુ નો. એન્ડ થ્રુ ધ યર્સ આઈ અન્ડરસ્ટુડ ધ ડિફરન્સ બિટવીન અ રિબેલિયસ પર્સન એન્ડ અ રેવોલ્યુશનરી પર્સન, યુ નો. And understanding the difference where એજ કાકાજીનું જીવન જોઈએ તો એનું રેફરન્સ પોઈન્ટ છે. કાકાજીએ એવા ક્રાંતિકારી કાર્યો કર્યા છે બધા. આપણા ભક્ત તરીકે તો આપણે કાકાજીને જે કાકાજી કરે આપણને ગમે જ, અને આપણને એ દિવ્ય અને સુખદાયી લાગે જ. પણ even from an external perspective, someone who, let's say, for has no personal experience of kakaji, je kakaji ne madya nathi, je kakaji ne joya nathi, kakaji na eva madela ne madya nathi, chatai e loko ne pan jo kakaji ni vat thai to they are also impressed, you know. I was just talking to Lalita aunty. It's been so many years kakaji has left his physical body in Pavai, but still, you know, શી યુઝ ટુ ગો ટુ પવાઈ. પવાઈમાં કાકાજીને જ્યારે અંતિમ સંસ્કાર આપ્યા અને જે પાલકી હતી, એ પ્રસાદીની પાલકી, દેટ ચેરિયટ ઇઝ સ્ટીલ વોઝ સ્ટીલ કેપ્ટ ઇન પવાઈ. એન્ડ શી વુડ સિટ, યુ નો, શી હેડ નો આઈડિયા વોટ કાકાજી વોઝ, શી હેડ નો આઈડિયા હુ હી ઇઝ, યુ નો. બટ શી વુડ સિટ દેર એન્ડ શી વુડ સી ધ પાલકી એન્ડ શી વુડ મૂર્તિ એન્ડ યુ શી વુડ થિંક દેટ ધીસ પર્સન મે બી રિયલી સમવન રિયલી ગ્રેટ. એન્ડ શી વુડ જસ્ટ સિટ દેર ફોર આવર્સ. અને Lalita aunty was saying that she is by style very logical. She's a scientist, by the way, you know, and I'm really thrilled and privileged to meet you, Lalita aunty, you know. But to see women in science is a real privilege, you know. So
So she's a scientist, you know. She's PhD, exactly, right. So she's very emotional. She's very intellectual. So emotion doesn't really come to her that easily, you know. But there was a Sabha with Yogini Ben and everyone was sitting. And when Kakaji's talks, they're going on, and she was there and she just couldn't stop crying. She was so much overpowered with emotion. Emne bhavna na etla bada atla varas jeevan na je bhavna ni avi e tare kakaji na room ma kakaji ni palki pase besine kakaji ni murti agar but just seeing the murti of kakaji, she had that feelings, you know. So that's why kakaji eva is such a universal person that way, you know. What I was going back to saying that ke I'm recently reading a book. એમાં આવે છે કે ડબલ્યુ ઇબી ડુબોય, આઈ થિંક પીપલ હુ હેવ સ્ટડીડ હિસ્ટ્રી યર, હી વોઝ અ વેરી પોપ્યુલર સિવિલ એક્ટિવિસ્ટ અબાઉટ હી વોઝ હી વર્ક અબાઉટ 100 યર્સ અગો રાઇટ અરાઉન્ડ ધ ટાઈમ ઓફ કાકાજી. અને હી હેડ મેડ અ સ્ટેટમેન્ટ દેટ ધ હોલ વર્લ્ડ ઇઝ ડિવાઇડેડ બાય ધી લાઇન ઓફ કલર, બિકોઝ હી વોઝ સિવિલ એક્ટિવિસ્ટ, સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ. સો કે જે કે રેસ કે ધોર્યા કાર્યા અને એના પરથી આખું તારે જીવન, અમેરિકાનું જે આખું જે સ્ટેટસ હતું વોઝ બેઝડ કે એમાં દેર વોઝ બિગ લાઇન અ ડિવાઇડ બિટવીન પીપલ વિથ ફેર સ્કિન એન્ડ પીપલ વિથ ડાર્ક સ્કિન, યુ નો. ધ હોલ વર્લ્ડ વોઝ બિગ વોઝ ધ વર્લ્ડ ફોર ધીસ ટુ સેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ વેર ટોટલી ડિફરન્ટ. સો ધ વર્લ્ડ વોઝ ડિવાઇડેડ બાય ધીસ રેસ, લાઇન ઓફ રેસ, યુ નો. એન્ડ આપણે જીવનમાં જોઈએ તો એવા ઘણા બધા લાઇન્સ વી હેવ, યુ નો. આપણે ઘણી બધી એવી આટીઓ કહો કે પ્રેજ્યુડાઇસ કહો આપણા જીવનમાં હોય છે. અને યુગ પુરુષ કે યુગ જેવા રેવોલ્યુશનરી કાકાજી જેવા જે પ્રભુધારક સંત, એનું કામ છે કે એવી આટીઓને ઓગાડવી, એનો જેટલી જેટલી આટીઓ, હાઉ મેની ઇવર નોટ્સ વી હેવ, હાઉ મેની ઇવર મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ વી હેવ ટુ ડિસ્ટ્રોય દેટ. એન્ડ દેટ્સ વોટ આઈ કોલ ઇઝ રેવોલ્યુશન, યુ નો, ટુ પ્રોગ્રેસ ધ હ્યુમન થોટ, ટુ પ્રોગ્રેસ ધ હ્યુમન સિવિલાઇઝેશન, યુ નો. દેટ્સ ધી વર્ક રેવોલ્યુશનરી પર્સન ડઝ, યુ નો. અને કાકાજીના જીવનમાંથી મને આઈ હેડ થ્રી, યુ નો, અગેન બિકોઝ ધીસ ઇઝ માય પર્સપેક્ટિવ ઓફ કાકાજી, આઈ ટુક આઉટ થ્રી યુનિક થિંગ્સ. સો ઇન ધી લેન્ડસ્કેપ ઓફ રિલિજન કે ધર્મના ક્ષેત્રમાં કાકાજીએ એક બહુ ક્રાંતિકારી વસ્તુ કરી. અને ક્રાંતિકારી વસ્તુ એવી જ છે કે ધર્મમાં જોવા જઈએ તો એક ભગવાનની ઉપાસના હોય, અને ઉપાસના કર્યા પછી મર્યા પછી ભગવાનનું ધામ પામવું. That is a basic construct of religion, that you devote to God, you follow the injunctions, and then you attain some you know divine abode after death, you know. That is the concept. And in the whole journey you need to have faith and you believe, you know. Kakaji no je krantikari vastu e hatu ema ke e bhagwan, the unseen God, how to make him seen, you know. Amna dingan vashyankal vat karta chokrao ne કે કાકાજીને કોઈ પૂછે હેવ યુ સીન ગોડ, તો કાકાજી વુડ સે યસ આઈ હેવ સીન ગોડ, હાઉ એઝ આઈ સી યુ, યુ નો. એટલે જે પરમ તત્વ છે, જે પરમેશ્વરનું તત્વ છે, જે દેખાતું નથી, જે આખો ધર્મ જેના પામવા માટે બનાવ સર્જાયો છે પણ એને દેખી શકતું નથી કે પામી શકતું નથી, એને કેવી રીતના પામવા. જે અક્ષર, જે ધામ કહીએ કે જે હેવન કહીએ કે જે પણ હરેક ધર્મનું અલગ અલગ નામ હોય છે, એને મર્યા પછી પામવાનું હોય છે, પણ એનું સુખ છતી દેહ કેવી રીતના મળે. હાઉ ટુ સી દેટ ગોડ દેટ યુ કે નોટ સી વિથ નેકેડ આઈઝ, એન્ડ હાઉ ટુ એક્સપિરિયન્સ ધ બ્લિસ ઓફ હેવન ઓર અક્ષરધામ વિધિન ધીસ બોડી. દેટ વોઝ અ રેવોલ્યુશન દેટ હી બ્રોટ. અને એની રેવોલ્યુશન કેવી રીતના, કે જ્યારે પોતે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા, અને એના પછીનો આખો ઇતિહાસ રચાયો, અક્ષર પુરુષોત્તમનો ઇતિહાસ, ત્યારબાદ આપણો ગુણાતીત સમાજનો ઇતિહાસ. અને એનું એક ત્રણ પોઈન્ટ્સ કાકાજી પોતે જ કહે છે કે કોઈ પણ સાધક છે, હુ એવર ઇઝ એન એસ્પિરન્ટ, હુ એવર ઇઝ ફોલોઈંગ, કોઈ પણ ધર્મ પાડતો હોય, એ ધર્મના આ વસ્તુને પામવા માટેના શું બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે. સો ફર્સ્ટ થિંગ હી સેડ કે યુ મસ્ટ બિલીવ દેટ ધેર ઇઝ અ સુપર નેચરલ એન્ટિટી એન્ડ બિંગ લાઈક ગોડ. યુ મસ્ટ બિલીવ દેટ. ધેટ્સ ધ ફર્સ્ટ કન્ડિશન હી સેડ દેટ. હવે ઇટ્સ અ પ્રેરેક્વિઝિટ ટુ અટેન હિમ. સો યુ નો, જસ્ટ યુ નો, ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન ટુ ધ સ્પેસ એન્ડ યુ સે આઈ વોન્ટ ટુ સી સ્પેસ, આઈ વોન્ટ ટુ સી હાઉ અર્થ લુક્સ ફ્રોમ સ્પેસ, બટ ઇફ આઈ રિફ્યુઝ ટુ વેર ધી એસ્ટ્રોનોટિક, યુ નો, વોટ એવર ધી એસ્ટ્રોનોટ્સ યુ નો ડ્રેસ એન્ડ ઓલ ધ ઝીરો ગ્રેવિટી ટ્રેનિંગ ઓલ ધ સ્ટફ, યુ ડોન્ટ ડૂ દેટ, યુ હેવ વેરી, યુ હેવ નો ચાન્સ ઓફ સર્વાઇવિંગ.
એટલે એની ફર્સ્ટ કન્ડિશન કે એવું પરમ તત્વ, દેટ કાઇન્ડ ઓફ ડિવાઇન એન્ટિટી ઇઝ ધેર એન્ડ યુ મસ્ટ બિલીવ દેટ. સો દેટ વોઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ, યુ મસ્ટ બિલીવ કે એ તત્વ, ભગવાન સ્વામિનારાયણના વરદાને, એ તત્વ આ પૃથ્વી પર અખંડિત છે. દેટ દેટ ડિવાઇન એન્ટિટી ઇઝ મેનિફેસ્ટ થ્રુ અ સેન્ટ ઓન ધીસ પ્લેનેટ, યુ નો. સો વી મસ્ટ બિલીવ દેટ. એન્ડ નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ટુ ફાઇન્ડ સચ અ સેન્ટ. And the third thing that Kakari said, to find such a saint and to unconditionally devote and surrender unto him. Jo aa tran vastu, bhagwan che, e bhagwan nu pragatya satya che, ane eva apde apni abhipsa hase ane apru evu intense aspiration hase to bhagwan j e gothavse. Kakaji keh che ke tame, you just need aspiration. Once you have that aspiration, bhagwan will create such circumstances that he will put you in association or contact with such a saint, and with that saint then you must form this atma buddhi no evo sabandh, ke where there is unconditional surrendership and unconditional devotion to that saint. Ane je vardan kaya ke chhati de tamne bhagwana darshan che ane chhati de tamne akshardham nu sukh che. So that was the krantikari thing that kakaji brought. Ane ena ketla sample, you know, I think with the whole stage here is full with those samples. એના એવા 51 સંતો, 51 બહેનો, યુનો, આપ એ તો ખાલી ઇન ઇનિશિયલ ડેઝ, બટ ટુડે નાવ ઇફ યુ થિંક ઓફ બાપ્સમાં 800 સંતો, આપણે ત્યાં આગળ 1000 જેવા સાધકો, બહેનો અને સંતો, યુનો, એવા આ બધા જ સંતોને એવું એક અંદર કંઈ થયું જેથી કરીને એ બધું જ છોડીને પોતાની આવડત કહો કે પોતાનું જે પણ સ્કિલ્સ કહો કે પોતાની પોતે ફ્યુચર કહો, યુનો, ટુ વન થિંગ ઇઝ ટુ લીવ વોટ યુ હેવ એન્ડ અનધર થિંગ ઇઝ ટુ લીવ વોટ યુ કેન ગેટ, યુનો. There are two different things that you can, you know, but e badhu chhodi ne e sant ma jodaya ane sant ne charne raya. So that is the proof ke eva akshardham na sukh ne bhogta evo akho samaj kaka ji e evo enu prerna kari ane ema sau bhadya, ema papa ni ane shastri ji maharaj ni yojana hati e kaka ji evo vyapak banavi. અને એમાં પપ્પાજી, સ્વામીજી, સાહેબ, સૌ બહેનો, ભાઈઓ બધા બહુ જોડાયા અને આખું આપણો અક્ષર પુરુષોત્તમનો સમાજ અને આખો આપણો ગુણાતીત સમાજ એવો આખો ખડો થયો. સો દેટ વોઝ ઇન માય પર્સપેક્ટિવ, દેટ વોઝ અ રેવોલ્યુશન ઇન ધ ફિયર ઓફ રિલિજન. દેન ઇન ધ સ્ફિયર ઓફ સોશિયલ સ્ફિયર, હી બ્રોટ અ રેવોલ્યુશન, સોશિયલ રેવોલ્યુશન. એન્ડ વી હેવ હર્ડ દેટ કે બહેનો ભગવાન ભજે એમાં શું ખોટું છે, એ દેટ ઇઝ ધ ખોટ પંચ લાઇન દેટ વી યર કે ભગવાન ભજતા. એન્ડ વી હેવ ધી લાઈવ એક્ઝામ્પલ્સ ઓફ જે દીદી અને હીરાબેન અહીંયા આગળ છે આપણી પાસે, કે એવા બહેનો જે જે ધ ફિલ્ડ ઓફ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી વિચ વોઝ કન્સિડર નિશ ઓફ મેલ્સ, જે પુરુષોનું કાર્યક્ષેત્ર કહેવાતું હતું અત્યાર સુધી 10,000 વર્ષની ઇતિહાસમાં, એનામાં એવા બહેનોનું આખું પ્રોમિનન્સ કાકાજી, પપ્પાજી, પાપાની ઈચ્છાથી અને સંકલ્પથી એ ચાલુ કર્યું. અને સો દેટ્સ ધ થિંગ વી હેવ હર્ડ કે બહેનોને એવું સરસ ક્રાંતિકારી કામ કર્યું, જે ઇન્ડિયામાં ટુડે ઓલ્સો, યુ નો, વુમન આર હેવ સ્ટ્રગલ ટુ હેવ ઇક્વલ રાઇટ્સ, યુ નો, દેટ ઇઝ, યુ નો, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, ઇક્વલ કમ્પેન્સેશન કરતા પણ દેટ ઇઝ સો મચ ડિસ્ક્રિમિનેશન ટુડે ઇવન ઇન ઇન્ડિયા ફોર વુમન. એન્ડ ઇન, ઇફ યુ કેન ઇમેજિન નાઉ દેટ ઇન દેટ કન્ટ્રી, ઇન દેટ કલ્ચર, યુ નો, અબાઉટ 60 ઓર યર્સ બેક કાકાજી અને પપ્પાજીએ આ આખું ચાલુ કર્યું. અને એનો એક પર્સપેક્ટિવ મને દિંગર અંકલે આપ્યો, એ બહુ જ ગમ્યો મને, કે કાકાજીનું, દિંગર અંકલે કાકાજીનું જે યોજના હતી કે કેમ કરીને બ્રહ્મ સ્વરૂપ તત્વ છે એ એની ઓળખાણ થાય, બાપા એવા દિવ્ય બ્રહ્મ સ્વરૂપ, પરમ બ્રહ્મ સ્વરૂપ તત્વ, એનું આખું સમાજને એની ઓળખાણ થાય, અને એ જ એમની ટ્રેટ રહી છે. એટલે બહેનોનું કાર્ય તો બરાબર છે કે બહેનો ભગવાન ભજે અને એમની એક અલગ વ્યવસ્થા થઈ શકે, એ વાત તો છે જ, પણ બહેનોમાં રહેલા એવા બ્રહ્મ સ્વરૂપ તત્વ એનું બહાર ઓળખાણ થાય. અને ટુડે વી આર ફોર્ચ્યુનેટ કે એવા જે ચાર બહેનો, જ્યોતિબેન, તારાબેન, દેવીબેન અને દીદી, જેમના વિચ વેર ધી ફર્સ્ટ ઇન દેટ લાઇન, કે જેમાં બ્રહ્મ સ્વરૂપ તત્વને બહાર, એમના રહેલું બ્રહ્મ સ્વરૂપ તત્વને બહાર કાઢવા માટે એ કાકાજીએ ચાલુ કર્યું. અને એમાં દેવીબેન આપણી સાથે છે, તો સત સત કરી નાખો. સો ઇન ધ લેન્ડસ્કેપ ઓફ
social landscape, that's how Kakaji revolutionized the women's movement. We have, you know, there is women's with equal opportunities, equal pay, voting rights. But in the realm of spirituality, ke behno ma pan evu brahma tattva bahar aave, e Kakaji nu revolutionary karya hato. The third karya revolutionary, and I'm considering it as in the realm of spirituality. And I use the word spirituality because I don't want to associate or connotate with it with religion. So religion is a set of your beliefs. Science is a compilation of all the facts and observations. And spirituality is a compilation of values. So spirituality che adhyatmikta che e ek value based system che. Ane ema kakaji nu su revolutionary hatu. So again, from my perspective, today we see that there was one famous he's a famous interfaith guy. He commented that in context of what W.E.B. Du Bois was saying, that the world is separated by the line of color. He's saying that the world today is separated by the line of faith. And the line of faith he's defining is where there is totalitarianism, you know, where there's only one way of knowing, attaining, and realizing God. A totalitarian way. Because one kakaji is a deshista. Because one deshista. And the other thing is pluralism, religious pluralism, which means that there is more than one ways of attaining and realizing God, you know. And Kakaji, in the 86th Pravachan, he said this emphasis. કે આપણે એક દેશસ્તર જ્ઞાનમાંથી હવે આપણે સર્વદેશીયમાં જાઓ. દેટ્સ દેટ વોઝ ધ મેસેજ હી વોઝ ગિવિંગ. એન્ડ વોટ ધ બ્યુટી ઇન દેટ ઇઝ દેટ વેર યુ નો ઇટ્સ નોટ અ કમ્પેરેટિવ ફિલિંગ. સર્વદેશીયતા મીન્સ કે વેર ટુગેધર વિથ આર ઇન્ડિવિજ્યુઅલ બિલીફ્સ, વિથ આર ઇન્ડિવિજ્યુઅલ ડિવોશન, ટુગેધર વી મેક કમ્પ્લીટ, ટુગેધર વી મેક ધીસ વર્લ્ડ કમ્પ્લીટ, યુ નો. અને કાકાજી એ અત્યારના જે આજના જમાનામાં જેની જરૂરત છે, એ કાકાજી વોઝ હેડ સ્ટાર્ટેડ દેટ ઇન 1986 ઓર એન ઇવન બિફોર દેટ, ટુ પ્રપોગેટ ધીસ આઈડિયા ઓફ રિલિજિયસ પ્લોરિઝમ. અને એમાં ખાસ કરીને કાકાજી ટુ એનું સ્ફિયર એવું રાખેલું કે આપણે જે ગુણાતીત સ્વરૂપ મળ્યું હોય છે એ સર્વોપરી છે આપણા માટે, યુ નો. હી ટોલ્ડ અસ ધ ડિસ્ટિંક્શન બિટવીન ફેનેટિઝમ એન્ડ લવ, કે ભક્તિ અને પ્રેમ અને ફેનેટિઝમ વચ્ચે શું ફરક છે. કન્વિક્શન અને ફંડામેન્ટલિઝમ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન દેટ, હી ક્લેરિફાઈડ દેટ, યુ નો. કે આપણને જે સ્વરૂપ મળ્યું છે આપણને એ આપણા માટે સર્વોપરી છે, એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે આપણા માટે, અને એમાં એવી રીતના જોડાવવું છે. પણ એનો મતલબ એમ નથી કે બીજા કોઈને જે મળ્યું છે એ ઇટ્સ નોટ રાઇટ, કે એ હવે પછી જેમ ઘણી ધર્મમાં એવું છે કે હવે ઇફ યુ ડોન્ટ ગો ધીસ પાવર દેન યુ આર ગોઈંગ ટુ હેલ, યુ નો, ધીસ વે ઓર માય વે ઓર ઇઝ ગોઈંગ ટુ હેલ, યુ નો. એવી સંકુચતા નથી એમાં. એમાં એક બ્રોડનેસ છે, એમાં એક બ્રેથ છે, અને એમાં એક હાર્મોની છે, યુ નો. વેધર ઇઝ નોટ અ ફોર્સ ફોર કન્વર્ઝન. બીજા ધર્મમાં કેવું હોય કે તું મારા લાઈનમાં આવી જાને, તું આ માણે છે, તું કૃષ્ણને માને તો સ્વામિનારાયણ માનતો થઈ જાય ને, તું સ્વામિનારાયણ માને છે તો તું જીસસ માનતો થઈ જાય ને. એટલે કન્વર્ઝનનું એક ભાવ રહે છે. પણ સર્વ દેશ છે તેમાં કન્વર્ઝન નથી, એમાં એક્સેપ્ટન્સનો છે, એમાં કોઓપરેશનનો છે. સો ઇટ્સ આઈ નો ઇટ્સ લિટલ બિટ ફિલોસોફિકલ, બટ ટુ મી ધીસ વેર વેરી રેવોલ્યુશનરી થિંગ્સ દેટ કાકાજી ડેડ. એન્ડ દેટ્સ વાય યુ નો ટુડે ઇવન આઈ હેવ નોટ સીન કાકાજી, યુ નો, બટ થ્રુ ધી પોર્ટ્રેયલ્સ ઓફ દિંગર અંકલ, બાપુ, વશી અંકલ, ભરતભાઈ, we can actually see what Kakaji was, you know. He was a phenomena, you know. He was not a human being, you know. He was not a person, but he was a phenomena that brought such massive and wide changes in our thinking and in our life, you know. So today Kakaji na birthday mate a prayer that we want to make to all of the saints here, Tinkar uncle, Devi ben, khas evi prarthna ke hamara andar evi koi granthiyo, evi ame navi lineo na doriye jena mate આપને દાખલો કરવો પડે. અને આપના માટે દિંકર અંકલ અમને હંમેશા કહેતા કે બ્રહ્મરૂપનો માર્ગ બહુ ઇઝી છે, નિષ્કપટ થાવ, અને જે કર્ટન્સ છે એને તમે ડ્રોપ કરો તો બહુ ઇઝી છે. તેવી કોઈ અમે કર્ટન્સ એવી અમે કોઈ લાઈનો ના દોરી અમારી અંદર જેથી આપને અમારા પાછળ દાખલો કરવો પડે
અને સહેજે સહેજે બ્રહ્મ માર્ગે ચાલીએ એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય.